રાજકોટના કોતરા સાંગાણીમાં ભાજપ દ્વારા લોકસભાની ચૂંટણીઓની તૈયારીઓ શરૂ થઈ ગઈ હોય તેમ લાગી રહ્યું છે. કોતરા સાંગાણીમાં ભાજપના કાર્યકરોની એક સમીક્ષા મીટિંગ મળી હતી. ભારતીય જનતા પાર્ટીએ આવનારી લોકસભાની ચૂંટણીઓની તૈયારીઓ અગાઉથી શરૂ કરી દીધી છે, જેના ભાગરૂપે લોકસભાની સમીક્ષા બેઠક રાજકોટના કોતરા સાંગાણીમાં દત્ત મંદિરે યોજાઈ હતી. તાલુકા ભાજપ પ્રમુખ અરવિંદ સિંધવની આગેવાનીમાં તાલુકા ભાજપના કાર્યકરોએ વધુ એક્ટિવ કરવામાં આવી રહ્યા છે. તો આવનારી લોકસભાની ચૂંટણીમાં ભાજપને વધુમાં વધુ સારું પરિણામ કઈ રીતે મળી શકે તે સહિતના મુદ્દે ચર્ચાઓ કરવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે કોતરા સાંગાણીમાં તાલુકા ભાજપની ટીમ દ્વારા સર્વ સમાજને સાથે રાખીને સામાજિક તેમજ રાજકીય કાર્યો કરવામાં આવી રહ્યા છે. તો લોકસભાની સમીક્ષા મીટિંગમાં જિલ્લા ભાજપ પ્રભારી પ્રકાશભાઈ સોની, વિસ્તારક ભરતભાઈ ડેલીવાલા, તાલુકા ભાજપ પ્રમુખ અરવિંદભાઈ સિંધવ, તાલુકા ભાજપ પ્રભારી વિનુભાઈ પરમાર, વિપક્ષ નેતા પ્રતિપાસી જાડેજા, યુવા પ્રમુખ ધર્મેન્દ્રસિંહ જાડેજા તેમજ તાલુકા ભરના ભાજપના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. કોટડા સાંગાણી તાલુકા મથકે ગુરુદત્ત મંદિરે જિલ્લાના પ્રભારી શ્રી પ્રકાશભાઈ સોની સાહેબ તેમજ ભરતભાઈ ડેલીવાળાની ઉપસ્થિતિમાં આજરોજ મંડળના બધા પદાધિકારીઓ તેમજ શક્તિ કેન્દ્રના પ્રમુખશ્રીઓ અને વિવિધ મીડિયા ચેનલના ઇન્ચાર્જ ઇન્ચાર્જશ્રીઓની હાજરીમાં બહુ સારા વાતાવરણમાં પ્રકાશભાઈ સોનીએ લગભગ દોઢક કલાક જેવા સમયમાં 24 મુદ્દાના જે આગામી કાર્યક્રમ આપેલા છે, જે ચૂંટણીલક્ષી છે, સંગઠનને મજબૂત બનાવવા માટેના છે કે કાર્યકર્તાઓને માર્ગદર્શન આપવાનું છે, તે આજનો કાર્યક્રમ બહુ સારા વાતાવરણમાં સફળતાપૂર્વક પાર પડ્યો છે. એ બદલ હું તાલુકાના તમામ કાર્યકર્તાઓ, ભાઈઓ, આગેવાનો, મિત્રોને ખૂબ ખૂબ આભાર માનું. મારે તો એ ખાસ કહેવું છે કે કોંગ્રેસ તો ક્યારેય મેં તો જોયું નથી કે ક્યાંય દેખાતી હોય એમ. કોંગ્રેસમાં તો કાર્યકર્તા જ નથી, કોંગ્રેસમાં તો કોંગ્રેસ નેતાઓની પાર્ટી છે. આપણા તાલુકાની વાત લઈએ તો 1-5 જણા છે એ કે એ બધું કરે, ક્યાંય કોઈ દી એક મીટિંગ નથી લેતી, ક્યાંય કોઈ કાર્યકર્તાઓને ઘરે નથી જતા, સારામાં સારા વાતાવરણ કે શું કરવું એને ખબર નથી પડતી. અને હવે તો કોંગ્રેસે પણ બહુ ગાંગી થઈ ગઈ છે. જેમ એનો દાખલો છે કે બેન પ્રિયંકાને પણ જો રાજકારણમાં ઉતારવી પડતી હોય તો એ કોંગ્રેસની એક મોટી ગાંગાવટ છે, બોખલાવટ છે, આ એનો એક પુરાવારૂપ દાખલો છે. આગામી લોકસભામાં ગુજરાતે નરેન્દ્રભાઈ મોદીનું ગુજરાત છે, 26માંથી 26 સીટો આવે એવી પાર્ટીએ નક્કી કર્યું છે. 26 અત્યારે પણ છે અને આવતા સમયમાં પણ 26 રહે એના માટે કોટડા સાંગાણીના કાર્યકર્તાઓ કટિબદ્ધ છે અને લોકસભા વિસ્તારના તમામ કાર્યકર્તાઓ એક સંકલ્પ કરીને પોતે આગળ વધી રહ્યા છે અને કાર્યક્રમો જે આવે એની અંદર હવે ઇલેક્શન મોડમાં આવી ગયા છે. આજે મીટિંગનું આયોજન કરવામાં આવ્યું છે એનો મુખ્ય હેતુ મંડળના સંગઠનથી તાલુકાના સંગઠનથી નીચેનું સ્તર એટલે શક્તિ કેન્દ્ર, તાલુકા પંચાયતની સીટ, ત્યાંનું સંગઠન વ્યવસ્થિત થાય, આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખી નીચે બૂથ કમિટીઓ વ્યવસ્થિત થાય અને કામગીરી કરે એ એનો મુખ્ય હેતુ હતો. એ સિવાય પાર્ટીના જે જે કાર્યક્રમો આગામી 90 દિવસ સુધી આવે ચૂંટણીને ધ્યાનમાં રાખી એ તમામ કાર્યક્રમો સફળતાપૂર્વક પાર પડે, કાર્યકર્તા સંપૂર્ણ એમાં રસ લે અને વધુમાં વધુ મતદાન પાર્ટીની તરફેણમાં થાય એ માટે આજની મીટિંગનું આયોજન હતું. કલ્પેશ જાદવનો રિપોર્ટ, કોતરા સાંગાણી.